નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી પ્રકરણ નંબર દસ પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવનમાં મિત્રો ભાગ ત્રણ વિશે ચર્ચા કરવાની છે મિત્રો આગળ આપણે ભાગ એક અને બેનો વિડીયો બનાવેલ છેલ્લે મિત્રો આપણે ભાગ બેમાં ચર્ચા કરી કે અરીસાનું સૂત્ર અને મોટાવણી વિશે મિત્રો આપણે માહિતી મેળવી ત્યારબાદ મિત્રો આપણે પ્રકાશનું વક્રી ભવન વિશે માહિતી મેળવી ત્યારબાદ મિત્રો આપણે કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થાય છે મિત્રો વકરી ભવન કઈ રીતે થાય છે તેના વિશે માહિતી મળી ત્યારબાદ મિત્રો આપણે છેલ્લે વકરી ભવનના વિશે ચર્ચા કરતા હતા ત્યારબાદ મિત્રો આપણે ભાગ ત્રણમાં આવે ગોડી લેન્સ દ્વારા થતું વકરી ભવન વિશે ચર્ચા કરવાની છે મિત્રો ભાગ એક અને બે જે મોસ્ટ આઈમપી છે તે બંને વિડીયો જોવા તેથી મિત્રો તમને ભાગ ત્રણ સમજવામાં સરળતા રહેશે તેથી મિત્રો પહેલાં તમે તે જોવા ભાગ એક અને બેના વિડીયો જે લિંક મિત્રો મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તમે જઈને મિત્રો જોઈ શકો છો અને મિત્રો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની પર લિંક આપે છે ત્યાં જઈને તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરીને ટેલિગ્રામ પરથીને મારા વિડીયોને અપડેટ મેળવી શકો છો હવે મિત્રો આપણે ભાગ ત્રણમાં ગોળીયા લેન્સ દ્વારા થતું વક્રી ભવન વિશે ચર્ચા કરીએ મિત્રો તમે ઘડિયાળીને જે જોયા હશે જે અત્યંત સૂક્ષ્મ ભાગોને મિત્રો જોવા માટે મેગ્નિફાઈન ગ્લાસનો ઉપયોગ કરતા હશે અને તે મિત્રો મેગ્નિફાઈન ગ્લાસની સપાટીને તમે તમારા હાથ વડે સ્પર્શ કરો અને તે સપાટી મિત્રો સપાટી સમતલ છે કે વક્ર શું એ મિત્રો મધ્યમાં જાડો કે ધાર પાસે અને ચશ્મામાં મિત્રો વપરાતા કાચ અને ઘડિયાળી જે મિત્રો કાચનો ઉપયોગ કરે છે તે લેન્સના ઉદાહરણો છે મિત્રો લેન્સ શું છે તે પ્રકાશના કિરણોને મિત્રો કેવી રીતે વાંકા વાળે છે આપણે મિત્રો આ વિભાગમાં આ અંગેની ચર્ચા કરીશું જેની એક મિત્રો અથવા જે બંને સપાટીઓ વક્ર હોય મિત્રો એક અથવા બંને સપાટીઓ વક્ર હોય અને તેઓ મિત્રો આપણે પારદર્શક દ્રવ્ય લેન્સની રચના કરે છે આનો અર્થ એ છે કે મિત્રો લેન્સ ઓછામાં ઓછી એક વક્ર સપાટી વડે મિત્રો ઘેરાયેલો હોય છે મિત્રો તેની એક સપાટી મિત્રો વાકી વળેલી હોય છે આપણે જોઈ મિત્રો તમે જોયો હશે બિલોરી કાચની જેમાં મિત્રો આપણે આવા લેન્સની બીજી સપાટી સમતલ હોય છે લેન્સની બંને સપાટીઓ મિત્રો બહારની તરફ ઉપસેલી હોય અને મિત્રો તો તે દ્વિ બહિર્ગો લેન્સ તેને કહેવાય છે મિત્રો બંને સપાટી બહારની તરફ હોય છો અને તે તેને મિત્રો આપણે સામાન્ય રીતે બહિર્ગો લેન્સ કહેવામાં આવે છે આ લેન્સ મિત્રો કિનારીની સાપેક્ષે મધ્યમાંથી જાડો હોય છે અને મિત્રો બહિરગોળ લેન્સ પ્રકાશના કિરણોનું આકૃતિ દસ પોઈન્ટ બાર એમ મિત્રો દર્શાવ્યા અનુસાર અભિક સરળ કરે છે મિત્રો અહીં તમે જોઈ શકો છો મિત્રો પ્રકાશોનું અહીં વક્રી થાય છે મિત્રો જે પરાવર્તન થાય છે જોઈ શકો છો મિત્રો અહીં બહિરગોળ લેન્સની આકૃતિ આપેલ છે તમને જેમાં મિત્રો બહે બંને બાજુ જે બહારની તરફ મિત્રો તે વળેલો છે લેન્સ તમે જોઈ શકો છો એમ અને એન નામ આપે અહીં મિત્રો આપણે આકૃતિ જોઈ અને આકૃતિ દસ પોઈન્ટ બારમાં મિત્રો તમે દર્શાવી આપણે જોયું તે પ્રમાણે તે અભિસરણ કરે છે અને તેથી મિત્રો વહેલગોળ લેન્સને આપણે અભિસારી પણ લેન્સ પણ કહે છે આ જ પ્રમાણે મિત્રો અંતરગોળ લેન્સની બંને સપાટીઓ અંદર તરફ વળેલી હોય છે તે મધ્ય કરતાં છેડાઓ પાસેથી મિત્રો જાડું હોય છે આવા લેન્સના પ્રકાશના કિરણાકૃતિ આકૃતિ દસ પોઈન્ટ બાર બેમાં બીમાં તમે જોઈ શકો છો મિત્રો એ આપેલ છે જેમાં મિત્રો મધ્યમાંથી તે વળેલ છે અને તેની બંને મિત્રો છેડાઓ છે તે જાડા છે તો જોઈ શકો છો આકૃતિમાં જે અંતર્ગો લેન્સ છે મિત્રો આકૃતિ યાદ રાખવી કેમ કે એક્ઝામમાં પૂછાઈ શકે છે અને આવા લેન્સને મિત્રો આપણે અપસારી લેન્સ પણ કહે છે મિત્રો દ્વિઅંતર્ગોળ લેન્સને સામાન્ય રીતે મિત્રો અંતર્ગોળ લેન્સ કહેવામાં આવે છે બહિર્ગોળ અથવા મિત્રો અંતર્ગોળ લેન્સને બે વક્ર સપાટીઓ હોય છે મિત્રો અને આ દરેક વક્ર સપાટી જે ગોળાનો જે એક ભાગ હોય છે મિત્રો આ ગોળાઓ તે કેન્દ્રોને લેન્સ કરતાં જે લેન્સના મિત્રો વક્રતા કેન્દ્રો કહે છે મિત્રો આ ગોળાઓને આપણે જે લેન્સના વક્રતા કેન્દ્રો કહે છે સામાન્ય રીતે લેન્સના મિત્રો વક્રતા કેન્દ્રને મૂળાક્ષર સી વડે દર્શાવવામાં આવે છે મિત્રો તેને સી વડે દર્શાવવામાં આવે છે આ વક્રતા કેન્દ્રને મિત્રો યાદ રાખવું તે લેન્સને મિત્રો બે વક્રતા કેન્દ્રો હોવાથી આપણે તેમને મિત્રો સી વન અને સી ટુ વડે દર્શાવશે મિત્રો આ યાદ રાખવું લેન્સના બંને વક્રતા કેન્દ્રોમાં મિત્રો પસાર થતી કાલ્પનિક રેખાને તેની મુખ્ય અક્ષ કહે છે લેસના કેન્દ્ર બિંદુને મિત્રો તેનું પ્રકાશીય કેન્દ્ર કહે છે મિત્રો જે લેન્સનું કેન્દ્ર બિંદુ હોય તેને પ્રકાશીય કેન્દ્ર કહેવામાં આવે છે તેને મિત્રો સામાન્ય રીતે મૂળાક્ષર ઓ વડે મિત્રો તેને દર્શાવે છે આ યાદ રાખવું કે કેન્દ્ર બિંદુને મિત્રો આપણે ઓ વડે દર્શાવવામાં આવે છે મિત્રો આ તમારે નોટ પછી મેં એકવાર લખી લેવું કે મિત્રો આ બધી સંજ્ઞાઓ અને તેને મિત્રો શું કહેવામાં આવે છે જેવી રીતે મિત્રો આપણે કેન્દ્ર બિંદુને ઓ તરીકે તો એ મિત્રો તે તમારે લખી લેવું એકવાર તેથી મિત્રો તમારે રિવિઝન કરવામાં સરતા રહેશે અને લેન્સના મિત્રો પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતા મિત્રો પ્રકાશનું કિરણ કોઈપણ પ્રકારનું વિચલન અનુભવ્યા સિવાય મિત્રો પસાર થાય છે તે અને ગોળીય લેન્સની મિત્રો વક્ર વર્તુળાકાર કિનારીના અસરકારક વ્યાસને આપણે લેન્સનું મુખ કહે છે મિત્રો આપણે મિત્રો આ પ્રકરણમાં આપણી ચર્ચા એવા જ લેન્સ પૂરતી મર્યાદિત રાખીશું કે જેનું મુખ મિત્રો તેની વક્રતા ત્રિયા કરતાં ઘણું નાનું હોય તેવા મિત્રો તેની જ આપણે આ પ્રકરણમાં ચર્ચા કરીશું કે જેનું મુખ મિત્રો વક્રતા ત્રિજ્યા કરતાં નાનું હોય આવા લેસને મિત્રો નાના મુખવાળા પાત્રા લેસ કહેવામાં આવે છે મિત્રો જેની મિત્રો મુખ જે વક્રતા ત્રિયા કરતાં નાનું હોય તેને જ્યારે મિત્રો લેસ પર પ્રકાશના સમાંતર કિરણો આપાત કરવામાં આવે ત્યારે મિત્રો તે શું થાય છે આ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ મિત્રો આ પ્રવૃત્તિમાં મિત્રો એક ચેતવણી આપેલ છે જેમાં આ પ્રવૃત્તિ કરતી વખતે સૂર્યને સીધો નરી આંખે કે મિત્રો લેસમાંથી જોવો નહીં એમ કરવાથી મિત્રો તમારી આંખને નુકસાન જે થઈ શકે છે મિત્રો આંખો ડેમેજ થઈ શકે છે તેથી મિત્રો આ કરતી વખતે તમારે સૂર્યને સીધી આંખે નરી આંખે આપણે જોવો નહીં જેમાં મિત્રો તમારે આ પ્રવૃત્તિમાં લેન્સને સૂર્ય તરફ રાખીને મિત્રો હાથ વડે પકડી રાખવાનો છે એક કાગળ પર સૂર્યમાંથી મિત્રો આવતા કિરણોને કેન્દ્રિત કરો સૂર્યનું મિત્રો તીક્ષ્ણ અને પ્રકાશિત પ્રતિબિંબ મેળવવાનું છે અને આ સ્થિતિમાં મિત્રો કાગળ અને લેન્સને થોડો મિત્રો સમય પકડી રાખવાનો છે અને મિત્રો ત્યારબાદ તમે નિરીક્ષણ કરવાનું છે કે શું થશે અને અવલોકન અહીં મિત્ર નોંધવાનું છે તમારે અહીં મિત્રો તમે જોશો કે કાગળમાં મિત્રો ધુમાડું ઉત્પન્ન થશે અને તેથી મિત્રો કાગળ સળગવા લાગશે મિત્રો થોડા સમય પછી તેમાં મિત્રો આગ પર લાગી જશે આવું થવાથી મિત્રો આવું સાથે થાય છે તો સૂર્યમાંથી આવતો પ્રકાશ મિત્રો સમાંતર કિરણો રચે છે આ કિરણો લેન્સ દ્વારા પ્રકાશ જે કાગળ પરના મિત્રો એક તીવ્ર પ્રકાશિત તબક્કા પર મિત્રો કેન્દ્રિત થાય છે મિત્રો આ તમે પ્રયોગ પ્રવૃત્તિ કરી જશે એકવાર જેમાં મિત્રો આપણે બિલો રિકાર્ડ દ્વારા આપણે કાગળ સળગાવીએ છીએ તેમાં જોઈએ જોયું હશે મિત્રો તમે કે તેમાં મિત્રો આપણે કાગળ પર સૂર્યનો મિત્રો એક કિરણ આપણે કેન્દ્રિત કરીએ છીએ અને ત્યારબાદ તે એમાં ધુવાડા નીકળીને મિત્રો તે સરગવા લાગે છે ખરેખર મિત્રો તમને કાગળ પર મળતું પ્રકાશિત તબકુ સૂર્યનું વાસ્તવિક પ્રતિબિંબ છે તે મિત્રો અને સૂર્યપ્રકાશના આ બિંદુ પાસે મિત્રો થતા કેન્દ્રીકરણે જે ઉષ્મા ઉત્પન્ન કરે છે મિત્રો તે બિંદુ એકત્રિત જે કેન્દ્રિત થાય છે અને તેના કારણે મિત્રો ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તેના કારણે મિત્રો કાગળ સળગી ઉઠે છે હવે આપણે મિત્રો લેસના મુખ્ય અક્ષને સમાંતર કિરણો ધ્યાનમાં આપણે લઈ જેમાં મિત્રો આવા કિરણોને તમે લેન્સમાંથી પસાર કરશો તો શું થશે મિત્રો આ બહેગોલ લેન્સ માટે આકૃતિ દસ પોઈન્ટ બાર એમાં તથા મિત્રો અંતર લેસ લેન્સ માટે આકૃતિ દસ પોઈન્ટ બાર બીમાં દર્શાવેલ છે આકૃતિ દસ પોઈન્ટ બાર એને મિત્રો ધ્યાનપૂર્વક જુઓ મુખ્ય અક્ષને સમાંતર એવા મિત્રો અનેક કિણો લેન્સ પર આપાત થાય છે આ કિણોને લેન્સમાંથી મિત્રો વક્રી ભવન પામ્યા બાદ મુખ્ય અક્ષ પર મિત્રો એક બિંદુ પાસે કેન્દ્રિત થાય છે અહીં મિત્રો આપણે આકૃતિ જોઈએ એમાં મિત્રો તમે જોઈ શકો છો કે અહીં મિત્રો કેન્દ્રિત થતી જે બધા બિંદુ મિત્રો અહીં કેન્દ્રિત થાય છે અહીં મિત્રો તમે એફ વન પર બધા બિંદુ કેન્દ્રિત થતા જોઈ શકો છો આકૃતિમાં મિત્રો જે બહિર્સની આકૃતિ છે મિત્રો આકૃતિ દસ પોઈન્ટ બાર બી મેં ધ્યાનપૂર્વક તમારે જોવાનું છે મિત્રો જેમાં મુખ્ય અક્ષને સમાંતર એવા અનેક કિરણો અંતર્ગો લેન્સ પર પ્રકાશિત થાય છે આ કિરણોને મિત્રો લેન્સમાંથી વક્ર વક્રી ભવન પામી મુખ્ય અક્ષ પરના કોઈ એક બિંદુમાંથી મિત્રો અપસરણ પામતા હોય તેમ જણાય છે મુખ્ય અક્ષ પરના બિંદુને અંતર્ગો લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે મિત્રો અહીં તમે દસ પોઈન્ટ પર બી આકૃતિ જોઈ શકો છો જેમાં મિત્રો બે છેડાઓથી અહીં મિત્રો જે કિરણ આકૃતિ જે તમે જોઈ શકો છો મિત્રો કિરણો નીકળે છે તે મિત્રો અહીં કેન્દ્રિત થતાં પણ તમે જોઈ શકો છો એ જો તમે મિત્રો લેન્સની બીજી બાજુએથી સમાંતર કિરણો પસાર કરો તો મિત્રો તમને વિરુદ્ધ બાજુમાં મિત્રો લેન્સનું બીજું મુખ્ય કેન્દ્ર મળશે લેન્સના મુખ્ય કેન્દ્રને મિત્રો દર્શાવવા માટે સામાન્ય રીતે મૂળાક્ષર એફનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો જો કે લેન્સને મિત્રો બે મુખ્ય કેન્દ્રો હોય છે જેમને આપણે મિત્રો એફ વન અને એફ ટુ વડે દર્શાવે છે મિત્રો આપણે આગળ જોયું તે પ્રમાણે મિત્રો એફ વનમાં બધા કેન્દ્રો અહીં બધા મિત્રો કિરણો અહીં કેન્દ્રિત થાય છે એફ વન પર અને પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય અક્ષને જે કેન્દ્ર સુધીના અંતરને મિત્રો લેસની કેન્દ્ર લંબાઈ મિત્રો કહેવામાં આવે છે યાદ રાખવું કે પ્રકાશીય કેન્દ્રથી મિત્રો મુખ્ય કેન્દ્ર સુધીની અંતરને આપણે લેસની કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે કેન્દ્ર લંબાઈને દર્શાવવા માટે મિત્રો આપણે મોરાક્ષર એફનો ઉપયોગ કરીએ છીએ જે આપણે આગળ પર ચર્ચા કરે તમે મિત્રો બહિર્ગુણ લેન્સની કેન્દ્રલંબાઈ કેવી રીતે શોધશો પ્રવૃત્તિ દસ પોઈન્ટ અગિયારને પુનઃ યાદ કરો મિત્રો આ પ્રવૃત્તિમાં લેન્સના સ્થાનમાં મિત્રો અને સૂર્યના પ્રતિબિંબના સ્થાન વચ્ચેનું અંતર લેન્સની આશરે મિત્રો કેન્દ્ર લંબાઈ આપે છે હવે મિત્રો લેન્સ દ્વારા પ્રતિબિંબની રચના વિશે માહિતી મેળવીએ લેન્સનો મિત્રો પ્રકાશનું વક્રી ભવન કરીને પ્રતિબિંબ રચે છે મિત્રો લેન્સ અને લેન્સ પ્રતિબિંબ કેવી રીતે મિત્રો રચે છે તો તેનો પ્રકાર કેવો છે મિત્રો ચાલો આપણે તેને એક બહિર્ગુણ લેન્સ માટે આનો એક અભ્યાસ કરીએ મિત્રો જેમાં આ પ્રવૃત્તિમાં મિત્રો તમારે એક બહેગો લેન્સ લેવાનો છે પ્રવૃત્તિ દસ પોઈન્ટ અગિયારમાં મિત્રો વર્ણવ્યા પ્રમાણેની તેની મિત્રો આશરે કેન્દ્ર લંબાઈ શોધો એક લાંબા ટેબલ પર મિત્રો ચોક વડે પાંચ સમાંતર રેખાઓ એવી રીતે મિત્રો દોરો કે ક્રમિક રેખાઓ વચ્ચેનું અંતર લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલું હોય મિત્રો તેવી રીતે તમારે દોરવાનું છે લેન્સને મિત્રો લેન્સ સ્ટેન્ડ પર મૂકવાનું છે લેન્સને મિત્રો અને સ્ટેન્ડને મધ્યમાં આવેલી રેખા પર એ એવી રીતે ગોઠવો કે જેથી લેન્સનું પ્રકાશીય કેન્દ્ર બરાબર રેખા પર આવે તેવી રીતે મિત્રો તેને ગોઠવવાનું છે તેની ઉપર લેન્સની બંને બાજુએથી આવેલી રેખાઓ જે અનુક્રમે મિત્રો લેન્સના એફ અને ટુ એફને અનુરૂપ હોય છે મિત્રો અને આ રેખાઓને આપણે અનુક્રમે ટુ એફ વન એફ વન એફ અને ટુ એફ ટુ વડ મિત્રો આપણે દર્શાવવાના છે તેના મિત્રો આપણે તેના વડે દર્શાવવાના છે લેન્સની આપણે જે રેખાને એક સડકથી મિત્રો મીણબત્તીને ડાબી બાજુ ટુ એફ મિત્રો ઘણા દૂર અંતરે ગોઠવવાનું છે ટુ એ ફોનથી અને લેસની બીજી તરફ મિત્રો તેને આપણે સ્પષ્ટ અને તીક્ષ્ણ પ્રતિબિંબ પડદા પર મેળવો પ્રતિબિંબનો પ્રકાર સ્થાન અને સપેક્ષ મત તમારે નોંધવાનું છે મિત્રો વસ્તુ ટુ એફ ફોનથી થોડી દૂર એ ફોન ટુ એ ફોનની વચ્ચે મિત્રો અને એ ફોન પર થતાં એ ફોન અને ઓની વચ્ચે મિત્રો રાખી તમારે વસ્તુ જે પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું છે મિત્રો અને અવલોકન તમારે કોષ્ટકમાં અહીં નોંધવાનું છે મિત્રો તમે જોઈ શકો છો બહેલગો લેન્સ દ્વારા મિત્રો વસ્તુના જુદા જુદા સ્થાનો માટે મળતા પ્રતિબિંબનો પ્રકાર સ્થાન અને સાપેક્ષ માપ કોષ્ટક દસ પ્રચારમાં મિત્રો અહીં દર્શાવેલ છે જેમાં મિત્રો બહેલગો લેન્સ દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાનો માટે મિત્રો મળતા પ્રતિબિંબનો પ્રકાર સ્થાન અને સાપેક્ષ માપ અહીં જોઈ શકો છો જેમાં મિત્રો અલગ અલગ સ્થાને જે અલગ અલગ મળતા મિત્રો પ્રતિબિંબ તેના પરિણમાનો અને તેનો પ્રકાર અહીં જોઈ શકો છો મિત્રો કે પ્રતિબિંબ કયા પ્રકારનું મળે છે તે અહીં આપેલ છે જેમાં મિત્રો તમે સૌ પ્રથમ જોઈ શકો છો કે વસ્તુનું સ્થાન તો અનંત અંતરે છે ત્યારબાદ પ્રતિબિંબનું સ્થાન મિત્રો આપણને મુખ્ય કેન્દ્ર એફ ટુ પર મળે છે અને પ્રતિબિંબનું સાપેક્ષ પરિમાણ મિત્રો તમને અત્યંત નાનું અને બિંદુવત મળે છે પ્રતિબિંબનો પ્રકાર મિત્રો વાસ્તવિક અને ઉલતો છે ત્યારબાદ મિત્રો વસ્તુનું સ્થાન આપણે ટુ એફ વનથી દૂર રાખીએ ત્યારે મિત્રો પ્રતિબિંબનું સ્થાન આપણને એફ ટુ અને ટુ એફ ટુની વચ્ચે મળે છે ત્યાં મિત્રો આપણને પ્રતિબિંબ મળે છે અને પ્રતિબિંબનું સાપેક્ષ પરિમાણ આપણને નાનું મળે છે મિત્રો પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો મળે છે ટુ એફ વન ઉપર મિત્રો આપણે વસ્તુ રાખીએ ત્યારે આપને પ્રતિબિંબ આપણને મિત્રો ટુ એફ ટુ પણ મળે છે અને માપ આપને મિત્રો સરખો મળે છે અને વાસ્તવિક અને ઉલટું હોય છે તેનો પ્રકાર એફ વન અને ટુ એફની વચ્ચે મિત્રો આપણે જ્યારે વસ્તુ રાખીએ ત્યારે ટુ એફ ટુથી દૂર આપને મિત્રો સ્થાન મળે પ્રતિબિંબ મળે છે અને તે મિત્રો મોટું મળે છે અને વાસ્તવિક અને ઉલટું તેનો પ્રકાર છે મિત્રો મુખ્ય કેન્દ્ર એફ વન પર મિત્રો અનાથન આપણે જે પ્રતિબિંબ મળે છે અને પ્રતિબિંબનું મિત્રો સાપેક્ષ પરિમાણ અત્યંત નાનું મોટું અથવા મિત્રો ખૂબ મોટું હોય છે અને પ્રકાર મિત્રો વાસ્તવિક ઉલટો છે અને મુખ્ય કેન્દ્ર એફ વન અને મિત્રો પ્રકાશીય કેન્દ્ર ઓની વચ્ચે આપણે મિત્રો જ્યારે વસ્તુનું સ્થાન રાખીએ ત્યારે તેનું પ્રતિબિંબનું સ્થાન મિત્રો આપણને વસ્તુ જે લેન્સની જે તરફ હોય હોય તે જ તરફ મિત્રો આપણને તે બાજુ મળે છે જે લેન્સ જે બાજુ હોય તે બાજુ આપણને મળે છે અને તેનું સ્થાન મિત્રો આપણે વિવર્ધિત આપણે તે પરિમાણ મળે છે મોટું મળે છે અને મિત્રો જે પ્રતિબિંબનો પ્રકાર છે તે આભાસી અને ચતો છે હવે મિત્રો આપણે અંતર્ગોળ લેન્સ માટે પ્રતિબિંબનો પ્રકાર સ્થાન અને સાપેક્ષ માપનો અભ્યાસ કરવા માટે પ્રવૃત્તિ કરીએ આ પ્રવૃત્તિમાં તમારે મિત્રો એક અંતર્ગોળ લેન્સ લો તેને મિત્રો લેન્સ સ્ટેન્ડ ઉપર મૂકવાનો છે સરકથી મીણબત્તીને લેન્સની મિત્રો કોઈ એક તરફ મિત્રો તમારે મૂકવાનો છે લેન્સની બીજી બાજુ મિત્રો તરફ આપણે લેન્સ મારફતે પ્રતિબિંબનું અવલોકન કરો પ્રતિબિંબને મિત્રો જો શક્ય હોય તો કોઈ પડદા પર મેળવવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો જે આપણે મીણબત્તી રાખેલ તેનો અહીં પ્રતિબિંબ આપણે મેળવવાનું છે મિત્રો અને તે કોઈ પડદા પર શક્ય હોય તો તમે મેળવી શકો છો અને જો શક્ય ન હોય તો મિત્રો પ્રતિબિંબને સીધું લેન્સમાંથી જોવાનું છે અને પ્રતિબિંબનો પ્રકાર સ્થાન અને સાપેક્ષ માપ નોંધવાનું છે મિત્રો મીડબત્તીને લેન્સથી દૂર ખસેડો પ્રતિબિંબના કદમાં મિત્રો થતો ફેરફાર નોંધો જ્યારે મીણબત્તીને લેન્સથી ઘણી દૂર મૂકવામાં આવે ત્યારે મિત્રો પ્રતિબિંબનું કદ કેવું બને છે તે અહીં તમારે મિત્રો નોંધવાનું છે આ પ્રવૃત્તિનો સારાંશ નીચે અને કોષ્ટક દસ પોઈન્ટ પાંચમાં મિત્રો આપેલ છે જેમાં મિત્રો તમે આ રીતે તમારી તે પ્રવૃત્તિ કરવાની છે જેમાં મિત્રો સૌ વસ્તુનું સ્થાન છે અનાત અંતરે જેમાં મિત્રો તેનું આપણે પ્રતિબિંબનું સ્થાન અહીં તમે જોઈ શકો છો જેમાં મુખ્ય કેન્દ્ર એફવન પર મળે છે અને પ્રતિબિંબનું સાપેક્ષ મિત્રો અત્યંત સૂક્ષ્મ બિંદુવત મળે છે અને તેનો પ્રકાર મિત્રો આભાસી અને ચતુ હોય છે અનતંતર અંતર અને મિત્રો લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓની વચ્ચે આપણે જ્યારે વસ્તુ મૂકીએ મિત્રો ત્યારે મુખ્ય કેન્દ્ર એફોન અને મિત્રો પ્રકાશીય કેન્દ્ર ઓની વચ્ચે આપણે તેનું પ્રતિબિંબ મળે છે મિત્રો અને તે નાનું હોય છે આભાસી અને ચતુ તેનો પ્રકાર છે મિત્રો હવે આ પ્રવૃત્તિ પરથી મિત્રો તમે શું નિષ્કર્ષ કરાવ્યો અને વસ્તુનું સ્થાન મિત્રો ગમે ત્યાં હોય તો પણ અંતર કોળ લેન્સ હંમેશા મિત્રો આભાસી ચતુ અને નાનું પ્રતિબિંબ આપે છે તે મિત્રો આપણને માહિતી મળે છે કે મિત્રો આપણે કોઈ પણ જગ્યાએ વસ્તુ રાખીએ તો પણ મિત્રો આપણને અંતર્ગો લેન્સમાં જે મિત્રો તેનો પ્રકાર છે પ્રતિબિંબનો તે આભાસી ચત્તુ અને નાનું પ્રતિબિંબ આપે છે આ યાદ રાખો મિત્રો હવે મિત્રો આપણે કિરણાકૃતિ દ્વારા જે કિરણાકૃતિના ઉપયોગ દ્વારા આપણે લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ કરીએ આપણે મિત્રો લેન્સ વડે રચાતા પ્રતિબિંબને કિરણાકૃતિ દ્વારા પણ દર્શાવી શકીએ જેમાં કિરણાકૃતિ આપણને મિત્રો લેન્સ વડે રચાતા પ્રતિબિંબનો પ્રકાર સ્થાન અને સાપેક્ષ માપ જાણવામાં મિત્રો હંમેશા મદદરૂપ થાય છે કિરણાકૃતિ મિત્રો લેન્સ માટે મિત્રો કિરણાકૃતિ દોરવા માટે આપણે વક્ર અરીસાની જેમ જ મિત્રો નીચેની પૈકી કોઈપણ બે કિરણોને મિત્રો ધ્યાનમાં રહીશું જેમાં મિત્રો આપણે કોઈ પણ બે કિરણો અહીં તમે જોઈ શકો છો આકૃતિમાં બંનેમાં લીધેલ છે જેમાં વસ્તુ પરથી મિત્રો આવતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગો લેન્સ દ્વારા મિત્રો જે વક્રી ભવન મિત્રો પામી આકૃતિ તેર પોઈન્ટ તેરમાં મિત્રો એમાં જોઈ શકો છો જે બહિરગોળ લેન્સ અહીં આપેલ છે મિત્રો તેમાં મિત્રો દર્શાવ્યા પ્રમાણે લેસની બીજી તરફ મિત્રો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે મિત્રો મિણ જે કિરણાકૃતિ છે મિત્રો તે બીજી તરફ પસાર થાય છે અને મિત્રો જ્યાં તે કેન્દ્રને છેદે છે તે મિત્રો આપણે તેને એફ ટુ વારે દર્શાવેલ છે જોઈ શકો છો જે મિત્રો બહેરગોળ લેન્સમાંથી તે પરાવર્તન પામીને મિત્રો અહીં છેદે છે ત્યાં જોઈ શકો છો અંતર્ગોળ લેન્સના કિસ્સામાં મિત્રો આપણે દસ પોઈન્ટ તેર બી માં દર્શાવ્યા પ્રમાણે કિરણ જે લેન્સની તે જ બાજુ મિત્રો પરના મુખ્ય કેન્દ્રમાંથી મિત્રો અપર જે અપસરણ પામતું હોય તેવો મિત્રો આપણને આભાસ થાય છે મિત્રો જોઈ શકો છો જેમાં અહીં એફ વનમાં મિત્રો તે અપસરણ પામે તેવી આપને આભાસ થાય છે મિત્રો જે અંતર્ગોળ લેન્સનો મિત્રો અહીં તમે ચિત્ર જોઈ શકો છો જેમાં મિત્રો અહીં કિરણ આપને પસાર કરતા કિરણાકૃતિ અહીં મિત્રો તમે એફ વનમાં જોઈ શકો છો જે અપસરણ પામે છે તે આપણે આભાસ થાય છે મિત્રો અને તે અહીં મિત્રો તમે તેનું પરાવર્તન જોઈ શકો છો હવે મિત્રો બહેરગોલ લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ જે લેન્સમાંથી વક્રી ભવન પામી આકૃતિ દસ પોઈન્ટ ચૌદ એમાં મિત્રો દર્શાવ્યા પ્રમાણે મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામે છે મિત્રો અહીં તમે જોઈ શકો છો જે બૈડગોલ લેન્સ છે મિત્રો જેમાં એફનમાંથી મિત્રો આપણે જે કિરણાકૃતિ પ્રસાર થઈને મિત્રો તે અહીં જોઈ શકો છો જે મિત્રો તમે જોઈ શકો છો કે મુખ્ય અક્ષને સમાંતર છે મિત્રો તેની જ અહીં સુરેખમાં રહે છે સીધી લીટીમાં જોઈ શકો છો તેને સમાન કહેવામાં આવે છે મિત્રો મુખ્ય અક્ષને સમાન છે તે અંતર્ગુલ લેન્સના કિસ્સામાં મિત્રો આકૃતિ દસ પોઈન્ટ ચૌદ બીમાં દર્શાવ્યા પ્રમાણે તે લેન્સના મુખ્ય કેન્દ્ર પર તરફ મિત્રો જતું લાગે તેવું મિત્રો આપાત કિરણ લેન્સમાંથી વક્રી પામી મુખ્ય અક્ષને મિત્રો સમાંતર નિર્ગમન પામે છે અહીં મિત્રો તમે જોઈ શકો છો સમાંતર નિર્ગમન પામી આપણે જોઈ શકીએ છીએ મિત્રો જે ઉપરના ભાગમાં તે મિત્રો લેસ છે લેન્સના પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વિચલન પામ્યા બાદ જે સિવાય મિત્રો નિર્ગમન પામે છે જે વિચલન પામતું નથી મિત્રો અને જે આકૃતિ દસ પોઈન્ટ પંદર એ તથા મિત્રો દસ પોઈન્ટ પંદર બીમાં માં જે દર્શાવ્યું છે જેમાં મિત્રો તેનું અહીં વિચલન પામ્યો વિનાનું મિત્રો આકૃતિ બે આપેલ છે જોઈ શકો છો જેમાં બહિર્ગો આપેલ છે મિત્રો મિત્રો આ બધી આકૃતિ એકવાર દોરી લેવી તેથી તમને મિત્રો સરળતા રહેશે એક્ઝામમાં પૂછાય ત્યારે બહિર્ગો દ્વારા મિત્રો કેટલાક જુદા વસ્તુના સ્થાન માટે પ્રતિબિંબની રચના દર્શાવતી મિત્રો કીણ આકૃતિ આપણે આકૃતિ દસ પોઈન્ટ સોળમાં દર્શાવી છે અંતર્ગો દ્વારા મિત્રો કેટલાક જુદા જુદા વસ્તુ સ્થાન માટે મિત્રો પ્રતિબિંબની રચના દર્શાવતી ખીરણ આકૃતિ આકૃતિ દસ પોઈન્ટ સત્તરમાં દર્શાવેલ છે મિત્રો જોઈ શકો છો અહીં મિત્રો આકૃતિ એમાં તમે જોઈ શકો છો જેમાં સૌ પ્રથમ મિત્રો આપણે મુખ્ય અક્ષને સમાંતર અનંત અંતરેથી મિત્રો ખીણો પસાર કરવામાં આવે છે તે મિત્રો લેન્સમાંથી વક્રી ભવન પામી એફ ટુ એ મિત્રો મળે છે તમે જોઈ શકો છો એફ ટુ એ મિત્રો ભેગા થાય છે બધા ખીણ મિત્રો તમે જોઈ શકો છો જે લેન્સમાંથી મિત્રો વકરી ભવન પામીને જે અનાત અંતરે મિત્રો કિરણો પસાર કરવામાં આવે છે અહીં જેમાં મિત્રો પ્રતિબિંબનું સ્થાન તે વસ્તુની વિરુદ્ધ બાજુએ અને વાસ્તવિક અને ઉલટું મળે છે મિત્રો વાસ્તવિક ઉલટું વિરુદ્ધ બાજુ બાજુએ મળે છે જોઈ શકો છો અને અહીં મિત્રો આપણે તેનો પ્રકાર અત્યંત નાનું છે જોઈ શકો છો મિત્રો જે પ્રતિબિંબ મળે છે તે અત્યંત નાનું મળે છે ત્યારબાદની મિત્રો આકૃતિમાં તમે જોઈ શકો છો બીમાં જેમાં એબી પર મિત્રો વસ્તુ આપેલ છે જોઈ શકો છો ત્યાંથી મિત્રો બે કિરણો પસાર કરવામાં આવ્યા છે એક મિત્રો મુખ્ય અક્ષને સમાંતર ઉપરની બાજુએ જોઈ શકો છો તે મિત્રો લેન્સમાંથી પરી જે વકરી પામીને મિત્રો એફ મળે છે જે વસ્તુને મિત્રો સમાંતર જે મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે તે લેન્સમાંથી મિત્રો વકરી પામીને એફ મળે છે જોઈ શકો છો તમે અને બીજું કિરણ છે તે મિત્રો ઓપ્ટિકલ ઓમાંથી પસાર થઈને અહીં મિત્રો જે બંને કિરણો એ ડેશ બી એ મિત્રો મળે છે તેથી મિત્રો આપણે તેને અહીં આપને એ ડેશ ને બીડીસ એ મિત્રો આપને ઉલટું મળે છે જેમાં મિત્રો સ્થાન છે તે વસ્તુની વિરુદ્ધ બાજુએ એફ ટુ અને ટુ એફ વચ્ચે મળે છે મિત્રો તમે જોઈ શકો છો જે એફ ટુ અને ટુ એફ વચ્ચે મિત્રો આપણે મળે છે જે એ બી ડેશ છે મિત્રો તે એફ ટુ એફ ટુ અને મિત્રો એફ ની વચ્ચે છે અને અહીં મિત્રો આપણે પ્રકાર છે તે મિત્રો વાસ્તવિક અને ઉલટો આપને અહીં પ્રતિબિંબ મળે છે તેનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ મિત્રો વસ્તુ કરતાં નાનું છે અહીં લેન્થને મિત્રો બે મુખ્ય કેન્દ્રો અને બે વક્રતા કેન્દ્રો હોય છે જે મિત્રો ટુ એફ ટુ અને એ મિત્રો તમે જોઈ શકો છો જે ટુ એફ વન અને ટુ એફ ટુ જે બે મુખ્ય કેન્દ્રો સી વન અને સી ટુ મિત્રો તમે જોઈ શકો છો જે બે મુખ્ય કેન્દ્રો અને બે વક્રતા કેન્દ્રો હોય છે અહીં મિત્રો તમે યુ વી અને એફ જોઈ શકો છો યુ તે મિત્રો વસ્તુનું અંતર છે વી છે તે મિત્રો પ્રતિબિંબનું અંતર છે અને એફ મિત્રો કેન્દ્ર લંબાઈ અહીં આપેલ છે બહિર્ગો લેન્સની મિત્રો જે બાજુ આપણે પ્લસ લેવામાં આવે છે અને અંતર્ગો લેન્સ છે તે મિત્રો માઇનસ તરીકે લેવામાં આવે છે આ યાદ રાખવું એકવાર મિત્રો તમે નોટબુકમાં લખી લેવા આ બધું ત્યારબાદની આકૃતિમાં મિત્રો સીમાં તમે જોઈ શકો છો જેમાં મિત્રો ટુ એફ પર વસ્તુ લઈલ છે અહીં જોઈ શકો છો ત્યાંથી પણ મિત્રો બે કિરણો પસાર કરવામાં આવે છે એક મુખ્ય અક્ષની મિત્રો સમાંતર જે મિત્રો લેન્સમાંથી પર જે વકરી ભવન પામીને ટુ એફ ટુ એડ મળે છે મિત્રો જોઈ શકો છો અને બીજું કિરણ મિત્રો જે ઓપ્ટિકલ ઓમાંથી મિત્રો પસાર થાય છે અને તે મિત્રો વિચલન પામ્યા વગર એ ડેશ પાસે એ ડેસ પાસે મિત્રો મળે છે અને મિત્રો આપણે જે વસ્તુ છે તે પ્રતિબિંબ આપણે એ ડેસ ને બી ડેસે મળે છે અહીં મિત્રો ટુ એફ ટુ પર પ્રતિબિંબ આપને વસ્તુ મિત્રો ટુ એફ ટુ પણ મિત્રો રાખેલ છે અને પ્રતિબિંબ આપને ટુ જે ટુ એફ પર મળે છે જોઈ શકો છો અહીં મિત્રો વસ્તુનું સ્થાન છે તે આપને વસ્તુની વિરુદ્ધ બાજુએ ટુએફ ટુ પર મળે છે જોઈ શકો છો મિત્રો એ ડેસ બી ડેશ ત્યાં ટુ એફ ટુ મિત્રો છે તે આપને મળે છે અને મિત્રો પ્રતિબિંબનો પ્રકાર છે તે વાસ્તવિક અને ઉલટો છે અને મિત્રો અહીં પરિમાણ આપણે વસ્તુનું પરિમાણ પ્રતિબિંબનું તે મિત્રો વસ્તુ જેવડું જ મળે છે ત્યારબાદની ડી આકૃતિમાં તમે જોઈ શકો છો જેમાં મિત્રો વસ્તુનું સ્થાન એફ વન અને ટુ એફ વનની વચ્ચે આપેલ છે મિત્રો જોઈ શકો છો એ લખેલ છે તે વસ્તુ છે અને ટુ એફ વન અને એફ વનની વચ્ચે છે ત્યાં પણ મિત્રો બે કિરણો પસાર કરવામાં આવે છે પહેલું કિરણ મિત્રો મુખ્ય અક્ષને સમાંતર એફ ટુમાંથી મિત્રો આપણે પસાર એફ એ મિત્રો પસાર થતી જોઈ શકો છો અને બીજું કિરણ મિત્રો ઓપ્ટિકલ ઓમાંથી પસાર થઈને મિત્રો બંને કિરણો એ ડેસ બી ડેસ એમ મળે છે અને મિત્રો પ્રતિબિંબ છે તે વસ્તુની વિરુદ્ધ બાજુએ વસ્તુ કરતાં મિત્રો મોટું મળે છે અને મિત્રો તે પ્રતિબિંબ ટુ એફ ટુથી દૂર અને મિત્રો વાસ્તવિક અને ઉલટું છે જે મિત્રો ટુ એફ ટુથી દૂર છે એ જોઈ શકો છો અહીં મિત્રો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપને પ્રાપ્ત થાય છે ત્યારબાદ મિત્રો આપણે ત્યારબાદની આકૃતિ જોઈએ આગળની મિત્રો તો એ નામ છે મિત્રો તેમાં વસ્તુ છે તે મિત્રો એફોન પર અને બે કિણો જે અહીં પસાર થાય છે મિત્રો એફોન પર જે વસ્તુ આપેલ છે મિત્રો એ તમે જોઈ શકો છો એ એ બી મિત્રો વસ્તુ આપેલ છે જે એફોનથી મિત્રો બે કિણો પસાર કરવામાં આવશે એક મુખ્ય અક્ષને સમાંતર મિત્રો અને લેન્સમાંથી મિત્રો તે વકરી ભવન પામીને એફ ટુ અહીં મિત્રો છેદે છે તમે જોઈ શકો છો એફ ટુ અહીં મળે છે અને બીજું કિરણ મિત્રો જે ઓમાંથી પસાર થશે અને વિચલન વગર મિત્રો આગળ વધે છે અહીં મિત્રો આ બંને એકબીજાને સમાંતર કિરણો છે અને મિત્રો જ્યારે આપણે અનંત તરેથી આવતા કિરણો મુખ્ય અક્ષને સમાંતર હોય મિત્રો ત્યારે સમાંતર કિરણો જતા હોય ત્યારે મિત્રો અનંતરે તે મળે છે મિત્રો અહીં એકબીજાને છેદતા નથી કેમ કે મિત્રો અહીં અંતરેથી જે વસ્તુનો જે મિત્રો કિરણો પસાર કરવામાં આવ્યા છે તેથી તે એકબીજાને છેદશે નહીં મિત્રો અને મિત્રો આ બંને કિરણો અનંત અંતરે છે અને અનંત અંતરે મિત્રો મળે છે તેમ આપણે કહી શકાય અને અહીં મિત્રો આપણે પ્રતિબિંબ છે તે મોટું મળે છે અહીં સ્થાન તો મિત્રો આપણે અનંત અંતરે પરિમાણ વસ્તુ કરતા મિત્રો મોટું મળે છે અને તેનો પ્રકાર મિત્રો વાસ્તવિક અને ઉલટો છે આ યાદ રાખવું ત્યારબાદની આકૃત મિત્રો આપણે જોઈ તો એફમાં મિત્રો જેમાં વસ્તુનું અંતર ઓ અને એફ વનની મિત્રો વચ્ચે છે ઓ અને એફ વનની વચ્ચે મિત્રો જોઈ શકો છો તમે જ્યાં મિત્રો બી એ બી જોઈ શકો છો જે મિત્રો વસ્તુ છે અને ઓ ઓપ્ટિકલ ઓ અને એફની એફ વનની વચ્ચે તમે જોઈ શકો છો જેમાં મિત્રો પહેલું કિરણ જે મુખ્ય અક્ષને સમાંતર લેન્સમાંથી વક્રી ભવન પામશે મિત્રો અને એફ માંથી પસાર થશે જે મિત્રો પહેલું કિરણ જોઈ શકો છો જે મિત્રો લેન્સમાંથી પસાર થઈને નોકરી ભવન પામીને એફ ટુ એ મળશે જે મુખ્ય અક્ષને સમાંતર છે અને બીજું કિરણ મિત્રો ઓપ્ટિકલ ઓ અને સેન્ટર જે ઓપ્ટિકલ સેન્ટર મિત્રો ઓમાંથી પસાર થતું અને મિત્રો બંને કિરણો ક્રોસ છે અને સમાંતર ભેગા નહીં થાય મિત્રો અને બંને કિરણો જે અપસારી છે અને બંને કિરણો મિત્રો પાછળ લંબા લંબાવવાથી મિત્રો એ ડેસ બી ડેસ પાસે મળશે અહીં મિત્રો બંને કિરણો અપસારી હોવાથી એકબીજાને છેદ છે નહીં મિત્રો અને તે બા જે પાછળની બાજુ મિત્રો ભેગા થશે જે જોઈ શકો છો મિત્રો લેન્સની પાછળની બાજુ એ દેશ બી દેશ છે ત્યાં મિત્રો અહીં આપને પ્રતિબિંબ મળે છે એકસાથે જે તે છેદે તેવું મિત્રો આપને લાગે છે અને તે મિત્રો અપ્સરી છે અહીં મિત્રો આપને તેવું ભાષ થાય છે કે વસ્તુની પાછળ તે બંને કિરણો મળે તેવો ભાષ થાય છે તેથી મિત્રો પ્રતિબિંબ એ દેશ બી દેશ મળે છે અને મિત્રો વસ્તુની સ્થાન છે વસ્તુની તરફની બાજુ એ મળે છે તેનો પ્રકાર મિત્રો આભાસી અને ચતુ છે કેમ કે મિત્રો તેઓ આપણે ભાસ થાય છે કે તે એકબીજાની જે છેદે છે તેવું વસ્તુની પાછળ મિત્રો આપણે વસ્તુ તરફ આપને મળે છે અને મિત્રો આપણી પાસે એ બી જે એ બી ઊંચાઈની અહીં મિત્રો વસ્તુ છે અને તેનું પ્રતિબિંબ મિત્રો એ દેશ બી દેશ મળે છે અહીં મિત્રો આપણે છ બહિગોળ વિશે માહિતી મેળવી હવે આગળ મિત્રો આપણે આવી જ જોઈએ જે અંતર્ગો લેન્સ માટે મિત્રો આગળ આપેલ છે તેના વિશે આપણે માહિતી મેળવીએ જેમાં મિત્રો અંતર્ગો લેન્સની આકૃતિ બે આપેલ છે જેમાં આકૃતિ એમાં મિત્રો વસ્તુ અનંત અંતરે આવેલી છે આકૃતિ એમાં અને આવતા કિરણો મિત્રો મુખ્ય અક્ષને સમાંતર છે જોઈ શકો છો મિત્રો જે બે કિરણો મિત્રો અહીં જોઈ શકો છો જે મુખ્ય અક્ષને સમાંતર છે નીચે અને ઉપર મિત્રો બે કિરણો જોઈ શકો છો તે ફોનમાં મિત્રો અક્ષર પામતા હોય છે અને મિત્રો એટલે કે દૂર જતા હોય તેવો આપને ભાસ થાય છે મિત્રો એફ વનમાંથી મિત્રો ઓપ્શન પામે છે જોઈ શકો છો અને ત્યાંથી મિત્રો દૂર જાય તેવો આપને ભાસ થાય છે આકૃતિમાં જોઈ શકો છો અહીં પ્રતિબિંબ આપને મિત્રો આભાસી મળે છે અને કિરણો ભેગા થશે નહીં મિત્રો અને પ્રતિબિંબ પાછળ લંબાવું તો મિત્રો એફોનમાંથી દૂર જતા હોય તેવો આપને મિત્રો ભાસ થાય છે અહીં મિત્રો આપણે એફોનમાંથી દૂર જતા કીણો એવો ભાસ થાય છે તેથી મિત્રો આપને પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચતુ મળે છે તેવો ભાસ થતો હોવાથી અને તેનું સ્થાન મિત્રો વસ્તુનું સ્થાન એફ વન પર છે અને તેનું પરિમાણ અહીં મિત્રો આપને અત્યંત નાનું મળે છે ત્યારબાદ બીમાં આપણે જોઈએ મિત્રો તો વસ્તુનું સ્થાન મિત્રો ટુ એફ વન પર જે લીધેલ છે ટુ એફ વન અને એફ વનની વચ્ચે મિત્રો લીધેલ છે જોઈ શકો છો અહીં એ બે એ બી છે મિત્રો તે એફ વન અને ટુ એફની વનની વચ્ચે છે અને ટુ એફની મિત્રો બાજુમાં પણ આપણે કહી શકાય તેની અને પહેલું કિરણ મિત્રો બે કિરણો અહીં પર પસાર કરવામાં આવે છે અને પહેલું કિરણ મિત્રો તે મુખ્ય અક્ષને સમાંતર લેન્સમાંથી મિત્રો વક્રી ભવન પામીને એફ વનમાંથી મિત્રો અહીં જે આપણે મિત્રો આગળ વધે છે અને પાછળ મિત્રો વનમાંથી પસાર થાય છે અહીં મિત્રો એફ વનમાંથી જોઈ શકો છો જે આપને મિત્રો તે મળે છે તેવો આપને ભાસ થાય છે અહીં પહેલું કિરણ ત્યારબાદ મિત્રો બીજું કિરણ જે ઓપ્ટિકલ ઓમાંથી પસાર થાય છે બંને કિરણો મિત્રો એ દેશ બી દેશને છે છે તમે જોઈ શકો છો બીજું કિરણ મિત્રો ઓપ્ટિકલ ઓમાંથી પસાર થઈને એ એડેશ બીડેસ એ મિત્રો બંને કિણો છેદે છે અને અહીં ફરી મિત્રો આપને આભાસી અને ચતુ મળે છે વસ્તુનું સ્થાન મિત્રો વસ્તુ તરફની બાજુએ ઓપ્ટિકલ સેન્ટર ઓ અને મિત્રો મુખ્ય કેન્દ્ર એફ વનની વચ્ચે મળે છે જોઈ શકો છો મિત્રો ઓપ્ટિકલ સેન્ટર ઓ અને મુખ્ય કેન્દ્ર એફ વનની વચ્ચે અહીં જોઈ શકો છો જે વસ્તુનું સ્થાન આપને પ્રાપ્ત થાય છે મિત્રો અહીં મિત્રો આપને પરિમાણ જે વસ્તુ કરતાં નાનું છે જે વસ્તુ કરતાં મિત્રો અહીં નાનું મળે છે ત્યારબાદ મિત્રો આ બધી આકૃતિ એકવાર દોરી લેવી અને મિત્રો હું બોલ્યો તો એકવાર તમે લખી પણ શકો છો અને મિત્રો તેવી રીતે પણ તમે યાદ રાખી શકો છો હવે મિત્રો આપણે ગોળીય લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી વિશે માહિતી મેળવીએ મિત્રો લેન્સ માટે આપણે ગોળીય અરીસા માટે ઉપયોગમાં લીધેલ મિત્રો સંજ્ઞા પ્રણાલીને અનુસરીશું જેમાં મિત્રો આપણે અરીસા માટે જે સૂત્ર જોયું તે જ પ્રમાણે છે મિત્રો આ સૂત્ર પર એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આ પર પૂછાય છે મિત્રો અરીસાનું સૂત્ર કે લેન્સનું સૂત્ર બેમાંથી એક મિત્રો એક્ઝામમાં દર વખતે પૂછાય છે તેથી મોસ્ટ ટાઈમ બી છે અને આ સંજ્ઞા પ્રાણીના નિયમો લાગુ પડે જે પાડીશું અને સિવાય કે મિત્રો તમામ અંતરોને લેન્સના પ્રકાશીય કેન્દ્રથી મિત્રો માપવામાં આવે છે સંજ્ઞા પ્રાણી પ્રમાણે મિત્રો બહિર્ગો લેન્સની કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગુણ લેન્સની કેન્દ્ર મિત્રો આપણે ઋણ લેવામાં આવે છે મિત્રો બહિર્ગો માટે પ્લસ અને મિત્રો અંતર્ગોળ માટે આપણે માઇનસ તરીકે લેવામાં છે તમારે મિત્રો યુ વી એફ જે વસ્તુ ઊંચાઈ એચ અને મિત્રો પ્રતિબિંબ ઊંચાઈ એચ દેશ માટે મિત્રો યોગ્ય ચિહ્નો વાપરવા માટેની કાળજી રાખવી પડશે મિત્રો આ દોષતી વખતે તમારે હવે મિત્રો આપણે લેન્સનું સૂત્ર અને મોટાવણી વિશે માહિતી મેળવીએ જેમાં મિત્રો ગોળિયે અરીસાની જેમ ગોળિય લેન્સ માટે આપણે પણ મિત્રો સૂત્ર મળે છે અને આ સૂત્રનું મિત્રો જે આ સૂત્ર વસ્તુનું અંતર યુ પ્રતિબિંબનું અંતર આપણે વી અને કેન્દ્ર લંબાઈ એફ મિત્રો આપણે જે અરીસામાં સૂત્રમાં લીધું તે જ પ્રમાણે મિત્રો અહીં લેવાનું છે જેનો આપણે મિત્રો અહીં તેનો સબાદ આપણે દર્શાવવાનો છે લેન્સનું સૂત્ર નીચે મુજબ મિત્રો આપણે દર્શાવવામાં આવે છે જેમાં મિત્રો એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં યુ બરાબર મિત્રો એકના છેદમાં એફ થશે મિત્રો આ રીતે પણ તમારે પૂછાઈ શકે છે જેમાં મિત્રો ફક્ત તમારે એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ એટલું જ મિત્રો લખેલું હોય છે એક્ઝામમાં ક્યારેક કેવી રીતે પણ પૂછાઈ શકે છે તે ધ્યાનમાં રાખો તે મિત્રો લેન્સનું સૂત્ર હોય છે આ યાદ રાખવું અને ઉપર દર્શાવેલ લેન્સ સૂત્ર મિત્રો વ્યાપક અને કોઈપણ ગોળીય જે અરીસ જે લેન્સની મિત્રો કોઈ પણ સ્થિતિ માટે સાચું છે લેન્સ મિત્રો સંબંધિત દાખલાઓ ગણતી વખતે જુદી જુદી મિત્રો રાશિઓને મૂલ્ય મુકતી વખતે મિત્રો સગના બાબતે યોગ્ય કાળજી રાખવી જરૂરી છે મિત્રો જે સગનાઓ છે તેની હવે તેની મોટાવણી વિશે મિત્રો આપણે ચર્ચા કરીએ જે લેન્સ દ્વારા મળતી મોટવણી મિત્રો ગોળીય અરીસાથી મળતી લો જે મોટવણીથી મિત્રો જેમ જ પ્રતિબિંબની ઊંચાઈ અને મિત્રો વસ્તુની ઊંચાઈના ગુણોત્તર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે મિત્રો જે ગોળી અરીસામાં મિત્રો આપણે એ મેળવ્યું તે જ રીતે તેનું મિત્રો મુરાક્ષર એમ વડે દર્શાવવામાં આવશે મિત્રો તેમાં પણ આપણે એમ વડે દર્શાવ્યું હતું જો વસ્તુની ઊંચાઈ મિત્રો એચ અને લેન્સ વડે મળતા પ્રતિબિંબની ઊંચાઈ મિત્રો એચ હોય તો લેન્સ દ્વારા મળતી મોટાવણી મિત્રો એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ જેને એચ મિત્રો અને વસ્તુની ઊંચાઈ એચ તરીકે આપણે તેના છેદમાં આવશે મિત્રો અને તેના પરથી મિત્રો આપણે મળે છે કે લેન્સની મોટવણી જે વસ્તુ અંતર યુ અને મિત્રો પ્રતિબિંબ અંતર વી સાથે સંપણ સંબંધિત છે આ સંબંધ મિત્રો આપણે નીચે મુજબ આપવામાં આવે છે જેમાં મોટવણી એમ બરાબર મિત્રો એચ ડેશને છેદમાં મિત્રો એચ બરાબર વીના છેદમાં યુ તરીકે આપણે મિત્રો તેને દર્શાવી શકીએ છીએ કે એચ ડેશ તરીકે મિત્રો વી વી અને એચ તરીકે યુ તરીકે આપણે તેને લઈ શકીએ છીએ મિત્રો અહીં અને હવે મિત્રો આપણે તેનું ઉદાહરણ જોઈએ એક અંતર્ગોળ લેન્સની મિત્રો કેન્દ્ર લંબાઈ જે પંદર સેન્ટીમીટર છે અને વસ્તુને મિત્રો લેન્સથી કેટલા અંતરે આપણે રાખવાથી જોઈએ કે જેનાથી મિત્રો પ્રતિબિંબની જે પ્રતિબિંબ મિત્રો લેન્સથી દસ સેન્ટીમીટર દૂર મળે તેની અહીં મિત્રો આપણે માહિતી મેળવવાની છે અને લેન્સ દ્વારા મળતી મોટવણી પર શોધવાની છે અંતર્ગો લેન્સ દ્વારા મિત્રો મળતું પ્રતિબિંબ હંમેશા મિત્રો આભાસી ચતુ અને મિત્રો લેન્સથી વસ્તુની તરફની બાજુએ મિત્રો મળે છે જે વસ્તુ હોય તે બાજુ અહીં મળે છે મિત્રો આપણને અને મોટાભાગે મિત્રો તે આભાસી અને ચતું હોય છે હવે મિત્રો પ્રતિબિંબનું અંતર વી બરાબર માઇનસ દસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ આપણને મિત્રો એફ બરાબર માઇનસ પંદર સેન્ટીમીટર આપેલ છે અને વસ્તુનું અંતર આપણે મિત્રો અહીં શોધવાનું છે યુ બરાબર હવે મિત્રો આપણે સૂત્રમાં તે રકમ મૂકતા જેમાં મિત્રો એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ તે મિત્રો અહીં આપણે જે લેન્સનું સૂત્ર છે મિત્રો તેને આપણે મિત્રો આવી રીતે પણ લખી શકીએ જેમાં એકના છેદમાં વ્યુ બરાબર મિત્રો એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં એફ મિત્રો કારણ કે અહીં યુ પહેલાં લેવામાં આવ્યો તેનું કારણ એ છે કે મિત્રો યુની આપણે અહીં રકમ આપેલ નથી તે માટે મિત્રો એકના છેદમાં યુ બરાબર મિત્રો એકના છેદમાં માઇનસ દસ અને જે મિત્રો આપણે વીની રકમ આપેલ નથી અને એકના છેદમાં માઇનસ પંદર તેનાથી આપણે મિત્રો માઇનસ કરતા મિત્રો બે માઇનસની અહીં મિત્રો નિશાની ઉંમર છે તેથી તે બંને પ્લસ થઈ જશે અહીં જોઈ શકો છો જેમાં મિત્રો એકના છેદમાં દસ તે માઇનસ રહેશે અને પ્લસ આપને એકના છેદમાં પંદર મળશે મિત્રો હવે મિત્રો આપણે દસ અને પંદરનો રસા લીધો છે અહીં જે ત્રીસ થાય છે અને દસને મિત્રો ત્રણ વડે ગુણતા ત્રીસ મળે છે ત્યારબાદ પંદરને બે વડે ગુણતા ત્રીસ મળે છે તેથી મિત્રો આપણે ત્રણ અને બે લીધેલ છે દસ મિત્રો માઇનસમાં તે માઇનસ ત્રણ અને મિત્રો પંદર છે તે પ્લસમાં છે એટલે પ્લસ આપણે બે લીધા છે અને ત્યારબાદ મિત્રો આપણે ત્રણ માઇનસ બે કરતાં મિત્રો આપણને એકના છેદમાં માઇનસ ત્રીસ જોવા મળશે તેથી આપણે તેમ કહી શકીએ કે મિત્રો યુ બરાબર માઇનસ ત્રીસ સેન્ટીમીટર થશે તેથી આમ મિત્રો વસ્તુ અંતર એ ત્રીસ સેન્ટીમીટર મળે છે અહીં મોટાઓની મિત્રો એમ બરાબર વીના છેદમાં યુ મૂકતા મિત્રો આપણને માઇનસ દસ સેન્ટીમીટર મિત્રો જે વીની માહિતી આપેલ છે ઇ આપણે હમણાં શોધ્યું મિત્રો જે માઇનસ ત્રીસ સેન્ટીમીટર મિત્રો વસ્તુ અંતર છે તેથી મિત્રો એકના છેદમાં ત્રણ બરાબર મિત્રો ઝીરો પોઈન્ટ તેત્રીસ આપને અહીં એમની મોટવણી અહીં આપને મિત્રો મળશે તે ધન સંજ્ઞા દર્શાવે છે કે મિત્રો પ્રતિબિંબ આભાસી અને ચતુ છે તથા મિત્રો પ્રતિબિંબનું અહીં માપ આપણે વસ્તુના માપ કરતાં મિત્રો ત્રીજા ભાગનું છે જે એક પોઈન્ટ આપણે મિત્રો તેત્રીસ જે એક તૃતીયાંશ આપણે કહી શકાય મિત્રો જે ત્રીજા ભાગનું આપને અહીં મળે છે મિત્રો ત્યારબાદના મિત્રો દાખલામાં બે સેન્ટીમીટર ઊંચાઈની મિત્રો એક વસ્તુને દસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહેરગોલ લેન્સની મિત્રો મુખ્ય અક્ષ પર અક્ષને મિત્રો લંબ રહે તેવી રીતે મિત્રો મૂકેલ છે વસ્તુની અહીં લેન્સની મિત્રો વસ્તુનું અંતર લેન્સથી વસ્તુનું અંતર મિત્રો પંદર સેન્ટીમીટર છે પ્રતિબિંબનો પ્રકાર સ્થાન અને પરિમાણ શોધવાનું છે મિત્રો આપણે તેની મોટાવણી પણ અહીં આપણે શોધવાની છે મિત્રો જે પહેલાં દાખલામાં આપણે શોધ્યું તે પ્રમાણે અહીં મિત્રો આપણે વસ્તુની ઊંચાઈ જે એચ બરાબર પ્લસ મિત્રો આપણે બે સેન્ટીમીટર આપેલ છે કેન્દ્ર લબાઈ એફ બરાબર દસ મિત્રો આપણે સેન્ટીમીટર આપેલ છે અને વસ્તુ અંતર યુ બરાબર માઇનસ મિત્રો પંદર સેન્ટીમીટર આપને આપેલ છે અને પ્રતિબિંબનું અંતર વી અને પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ આપણે અહીં શોધવાની છે મિત્રો હવે આપણે એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ આપણે મિત્રો અહીં સૂત્ર મૂકતા જેમાં મિત્રો અહીં આપણે વી શોધવું છે તેથી મિત્રો આપણે વીને પહેલાં લખતા અહીં જેમાં એકના છેદમાં વી બરાબર મિત્રો એકના છેદમાં યુ પ્લસ એકના છેદમાં એફ થશે કારણ કે મિત્રો આપને અહીં વી આપેલ નથી તેથી આપણને તેથી તેને આપણે મિત્રો તેને પહેલાં લેવાનું છે અહીં એકના છેદમાં વ્યૂ બરાબર વી આપને બરાબર જેમાં એકના છેદમાં માઇનસ પંદર જે યુની આપને મિત્રો અહીં સંખ્યા આપેલ છે મિત્રો જેની કિંમત આપેલ છે પ્લસ એકના છેદમાં દસ સેન્ટીમીટર મિત્રો આપણે જે એફ આપેલ છે તેનો મિત્રો અહીં આપણે પંદર અને દસનો મિત્રો આપણે લસા લેતા જે ત્રીસ મળે છે અને મિત્રો પંદરને બે વડે ગુણતા ત્રીસ પ્રાપ્ત થાય છે અને મિત્રો દસને ત્રણ વડે ગુણતા આપણે ત્રણ મળે છે ત્રીસ મળે છે તેથી આપણે અહીં મિત્રો માઇનસ બે અને પ્લસ ત્રણ જોઈ શકો છો તેના છેદમાં મિત્રો તેનો લસા જે ત્રીસ છે તેથી મિત્રો એકના છેદમાં ત્રીસ જે પ્લસ આપણે મળે છે મિત્રો ત્રીસ તેથી પ્લસ ત્રીસ એ મિત્રો આપણે સેન્ટીમીટર અહીં આપણે વી બરાબર પ્રાપ્ત થાય છે તેથી વીની મિત્રો ધન સંજ્ઞા જે દર્શાવે છે કે પ્રતિબિંબ પ્રકાશીય કેન્દ્રની મિત્રો બીજી તરફ ત્રીસ સેન્ટીમીટર જેટલા અંતરે આવેલ છે મિત્રો જે બીજી તરફ આવેલ છે અને પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે છે મોટાઉણી આપણે અહીં મિત્રો હવે શોધીએ તો તેમાં મિત્રો આપણે તેનું સૂત્ર એચ ડેશ અને એચ છે છેદમાં તો એને તેના આપણે મિત્રો વીના છેદમાં યુ તરીકે દર્શાવી શકાય તો અહીં વી આપણે મિત્રો હમણાં જ આપણે શોધ્યું જે ત્રીસ સેન્ટીમીટર છે અને યુની માહિતી આપણે માઇનસ પંદર મિત્રો આપેલ હતી તેથી મિત્રો આપણે તેના છેદમાં ઉગતા માઇનસ ચાર આપણને મિત્રો સેન્ટીમીટર જવાબ મળે છે માઇનસ બે મિત્રો સે આપણે અહીં જવાબ મળશે જે મિત્રો આપણે મોટાવણીનું સૂત્ર મૂકતા આપણે માઇનસ બે જે તેની મોટાવણી અહીં મળશે આ મિત્રો એમ અને એચ જેના મિત્રો ઋણ ચિહ્નો જે ચિહ્નો છે તે દર્શાવે છે કે મિત્રો પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે તે મુખ્ય અક્ષની નીચે તરફ રચાય છે અને આમ મિત્રો ચાર સેન્ટીમીટર ઊંચાઈનું વાસ્તવિક અને મિત્રો પ્રતિબિંબ જે ઉલટું પ્રતિબિંબ મિત્રો જે લેન્સની બીજી તરફ ત્રીસ સેન્ટીમીટર અંતર રચાય છે અને પ્રતિબિંબને બે ગણું મોટું જે મિત્રો મળે છે માહિતી પ્રાપ્ત થાય છે હવે મિત્રો લેન્સના પાવર વિશે માહિતી મેળવી તમે મિત્રો શીખી ગયા છો કે પ્રકાશના કિરણોનું અભિસરણ કે અપસરણ કરવાની લેન્સને મિત્રો ક્ષમતાનો આધાર તેની કેન્દ્ર લંબાઈ ઉપર હોય છે તેના વિશે મિત્રો આપણે માહિતી મેળવી કે કેન્દ્ર લંબાઈ ઉપર તેનો આધાર હોય છે મિત્રો અને દાખલા તરીકે ટૂંકી કેન્દ્ર લંબાઈનો બહિરુગોલેન્સ મિત્રો જેની લંબાઈ ટૂંકી હોય તેવા બહિર્ગો જે પ્રકાશના કિરણોને મિત્રો મોટા ભાગે જે કોણે વાંકા વાળે છે મિત્રો તે અને તેમને મિત્રો પ્રકાશીય કેન્દ્રની નજીક કેન્દ્ર કરે છે મિત્રો જે પ્રકાશીય કેન્દ્રની તેને નજીક કેન્દ્ર થાય છે આ જ પ્રમાણે મિત્રો ટૂંકી કેન્દ્ર લંબાઈ જે તેનો અંતર્ગોળ લેન્સ મોટી કેન્દ્ર લંબાઈના લેન્સ કરતાં મિત્રો વધારે અપસરણ કરે છે પ્રકાશના કિરણોના અભિસરણ કે મિત્રો અપસરણનું પ્રમાણ લેન્સના પાવરના મિત્રો પદમાં દર્શાવવામાં આવે છે મિત્રો જે લેન્સમાં તે દર્શાવેલું હોય છે અને લેન્સની કેન્દ્ર લંબાઈને મિત્રો વ્યસ્તને લેન્સના પાવર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે મિત્રો કે મિત્રો તે કેન્દ્ર લંબાઈના વ્યસ્ત એટલે કે તેના ઉલટું મિત્રો તે લેન્સના પાવર તરીકે તેને આપણે વ્યાખ્યાયિત કરી શકાય તેનો મિત્રો આપણે મૂળાક્ષર પી વડે દર્શાવવામાં આવે છે મિત્રો યાદ રાખવું પાવરના મિત્રો આપણે પી વડે તેને દર્શાવવામાં આવે છે અને એફ એ મિત્રો કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર પી જેને મિત્રો આપણે પી બરાબર એકના છેદમાં આ એફ તરીકે આપણે મિત્રો દર્શાવી શકાય લેન્સનો પાવર મિત્રો એસા એકમ તેનો ડાયોપ્ટર તરીકે આપણે તેને કહેવાય છે મિત્રો યાદ રાખવું લેન્સનો જે પાવરનો મિત્રો એસા એકમ ડાયોપ્ટર છે તેને મિત્રો મુરાક્ષર ડી વડે દર્શાવવામાં આવે છે મિત્રો ડાયોપ્ટર ડી તે યાદ રહી જશે અને પાવર માટે પી મિત્રો અને પાવરનો મિત્રો એસા એકમ ડાયોપ્ટર અને જો મિત્રો એફને મીટરમાં દર્શાવવામાં આવે તો મિત્રો પાવરને માં દર્શાવે છે જેમાં આમ મિત્રો એક એ એવા નો પાવર છે કે જેની મિત્રો કેન્દ્ર લંબાઈ એક મીટર હોય જેમાં એક ડાયોપ્ટર બરાબર મિત્રો એક મીટર માઇનસ વન જે તેનો વર્ગ થશે તમે મિત્રો તેનો ઘાત થશે મિત્રો એક અને તમે એ પણ નોંધ્યું હશે કે બહિર્ગો નો પાવર ધન અને અંતર્ગો નો મિત્રો પાવર ઋણ હોય છે આ યાદ રાખો મિત્રો બહિર્ગ નો પાવર ધન અને અંતર્ગો લેન્સનો પાવર ઋણ હોય છે મિત્રો આ ખૂબ જ એમપી છે ઓપ્ટિશિયન શુદ્ધિકારક લેન્સને મિત્રો પાવર વડે દર્શાવે છે ધારો કે સૂચ્યુઅલ લેન્સનો પાવર મિત્રો પ્લસ ટુ છે તો એનો અર્થ એમ થાય છે કે મિત્રો સૂચ્યુઅલ લેન્સ બહિર્ગોલ લેન્સ છે મિત્રો પ્લસમાં હોય તો બહડગોળ આપણે જે માહિતી મળ્યું તે પ્રમાણે અને આ લેન્સ મિત્રો જેની કેન્દ્ર લંબાઈ પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ મીટર છે આ જ પ્રમાણે મિત્રો આપણે માઇનસ બે પોઈન્ટ પાંચ ડાયોક્ટરના મિત્રો લેન્સની કેન્દ્ર લંબાઈ માઇનસ ઝીરો પોઈન્ટ ચાલીસ એમ છે આ લેન્સને મિત્રો આપણે અંતર્ગો જ્યારે માઇનસ હોય ત્યારે મિત્રો અંતર્ગોળ લેન્સ યાદ રાખવું હવે વધુ જાણવા જેવુંમાં મિત્રો ઘણા પ્રકાશીય ઉપકરણોમાં એક કરતાં વધારે લેન્સનો મિત્રો આપણે હોય છે એક કરતાં વધારે અને મિત્રો પ્રતિબિંબની મોટવણી તથા તીક્ષ્ણતા વધારવા માટે લેન્સનો મિત્રો સંયોજન કરવામાં આવ્યો છે મિત્રો તેને તીક્ષ્ણતા વધારવા માટે અને સંયોજનમાં મિત્રો રાખેલ લેન્સનો કુલ પાવર દરેક લેન્સના વ્યક્તિગત પાવર પી વન પી ટુ અને પી થ્રીના મિત્રો નજીકના બેઝિક સરવાળા જેટલો હોય છે મિત્રો મિત્રો આંખના ડોક્ટરો માટે કેન્દ્ર લંબાઈની જગ્યાએ લેન્સના પાવરનો ઉપયોગ જે ઘણો અનુકૂળ રહે છે જે આંખના ડૉક્ટરો મિત્રો તેનો ઉપયોગ કરે છે અને આંખની તપાસ કરતી વખતે મિત્રો ડૉક્ટર ટેસ્ટિંગ માટેની ચશ્માની ફ્રેમમાં મિત્રો જાણીતા પાવરના જુદા જુદા શુદ્ધિકારક લેન્સમાં સંપર્કમાં મૂકે છે ડોક્ટર મિત્રો જરૂરી લેન્સના પાવરની ગણતરી સાદો બેઝિક સરવાળો કરીને મિત્રો કરે છે ઉદાહરણ તરીકે મિત્રો પ્લસ ટુ ડી અને મિત્રો પ્લસ ઝીરો પોઈન્ટ પચીસ ડીના બે લેન્સનો મિત્રો સંયોજન જે પ્લસ ટુ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ડી મિત્રો તે તેના જે સમતુલ્ય થાય છે મિત્રો જે બે પ્લસ ઝીરો પોઈન્ટ પચીસ મિત્રો તેથી આપણે બે પોઈન્ટ પચીસ ડાયોપ્ટરના આપણને લેન્સનો મિત્રો સમતુલ્ય મળે છે એક લેન્સ દ્વારા મિત્રો ઉદ્ભવતી પ્રતિબિંબની કેટલીક ક્ષિતિઓ જે ક્ષતિઓ મિત્રો હોય જે તેને આપણે ઘટાડવા માટે લેન્સના પાવરના મિત્રો સાદા સરવાળાને ગુણધર્મનો ઉપયોગ લેન્સના તંત્રની રચનાના મિત્રો તેના કરવામાં આવે છે એક તેની રચનામાં મિત્રો કરવામાં આવે છે એક કરતાં વધારે મિત્રો લેન્સ સંપર્કમાં હોય તેવું લેન્સ તંત્ર કેમેરાના લેન્સને મિત્રો ડિઝાઇનમાં તથા માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપના વસ્તુકાચમાં ઉપયોગી છે મિત્રો હવે મિત્રો અહીં પ્રકરણ પૂરું થાય છે તો મિત્રો આ પ્રકરણમાં આપણે શું શીખ્યા તો મિત્રો આપણે તેમાં માહિતી મેળવી કે મિત્રો પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરતો જણાય છે મિત્રો જે સીધી લીટીમાં ગતિ કરે છે જેનો સુરેખપદ છે મિત્રો તેના વિશે આપણે માહિતી મેળવી ત્યારબાદ મિત્રો આપણે જોયું કે અરીસા અને લેન્સમાં વસ્તુના પ્રતિબિંબ રચે છે મિત્રો અરીસો અને લેન્સ અને વસ્તુના મિત્રો સ્થાન પર આધારિત પ્રતિબિંબો કાં તો મિત્રો વાસ્તવિક અથવા આભાસી હોય છે ત્યારબાદ મિત્રો આપણે જોયું કે દરેક પ્રકારની પરાવર્તક માહિતીઓ પરાવર્તકના નિયમો અનુસરે છે મિત્રો પરાવર્તકના જેમાં મિત્રો રિફ્લેક્શન થાય છે મિત્રો પ્રકાશનું તેના વિશે આપણે માહિતી મેળવી ત્યારબાદ મિત્રો આપણે જોયું કે વક્રી ભવનકારક સપાટીઓ વક્રી ભવનના નિયમોને મિત્રો અનુસરે છે તેના નિયમોને ગોળી અરીસાને લેન્સ માટે મિત્રો નવી કાર્ટેજિયન સંઘના પદ્ધતિને અનુસરવામાં આવે છે મિત્રો તેના વિશે આપણે માહિતી મેળવી ત્યારબાદ મિત્રો આપણે અરીસાનું સૂત્ર જોયું કે જે એકના છેદમાં વી પ્લસ એકના છેદમાં યુ બરાબર એકના છેનનો એફ થાય છે મિત્રો તેના વિશે આપણે માહિતી મેળવી જેમાં આપણે જોયું કે મિત્રો ગોળીય અરીસા માટે વસ્તુનું અંતર યુ તરીકે પ્રતિબિંબનું અંતર વી અને કેન્દ્રલબાઈ એફ વચ્ચેનો સંબંધ દર્શાવે છે તેના વિશે આપણે માહિતી મેળવી ત્યારબાદ મિત્રો આપણે જોયું કે ગોળીયા અરીસાની કેન્દ્રલબાઈ તેની વક્રતા ત્રિજા કરતાં અડધી હોય છે તેના વિશે માહિતી મેળવી ત્યારબાદ મિત્રો આપણે જોયું કે ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબની મોટવણી પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તર જેટલી હોય છે ત્યારબાદ પ્રકાશનું ત્રાસુ કિરણ ઘટ માધ્યમમાંથી પાત્રા માધ્યમમાં પ્રવેશે ત્યારે મિત્રો લંબથી દૂર તરફ વાકળું વરે છે મિત્રો અને પ્રકાશનું ત્રાસુખિરણ પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે તે લંબ રૂપે મિત્રો વાકવું વરે છે તેના વિશે આપણે માહિતી મેળવી ત્યારબાદ આપણે માહિતી મેળવી કે મિત્રો પ્રકાશ શૂન્યવકાશમાં ત્રણ ગુણ્યા દસની આઠ ઘાટ ના જે એમએસ માઇનસ વન જે જેટલી મિત્રો પ્રચંડ ઝડપથી ગતિ કરે છે મિત્રો તેની એટલી ઝડપ હોય છે અને જુદા જુદા માધ્યમમાં પ્રકાશનો વેગ મિત્રો જુદો જુદો હોય છે તેના વિશે આપણે માહિતી મેળવી ત્યારબાદ મિત્રો આપણે જોયું કે પારદર્શક માધ્યમનો ભવનાક શૂન્યવકાશમાં મિત્રો પ્રકાશની ઝડપ અને તે મિત્રો પારદર્શક માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તર જેટલું હોય છે મિત્રો કાચના લંબઘન ચોસલાના કિસ્સામાં હવા કાચ અને મિત્રો આંતરપૃષ્ટ અને હવા જે કાચ હવા આંતરપુષ્ટ મિત્રો જે એમ બંને મિત્રો સપાટી જે વક્રી ભવન થાય છે નિર્ગમત કિરણ આપાત કિરણને સમાંતર દિશામાં હોય છે મિત્રો તેના વિશે આપણે માહિતી મેળવી કે જે આ કિરણના સમાંતરમાં મિત્રો નિર્ગમન કિરણ હોય છે ત્યારબાદ મિત્રો હવે લેન્સનું સૂત્ર જોયું જેમાં એકના છેનમાં વી માઇનસ એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ થાય છે અને ગોળીયા એન્સ તે જે મિત્રો આપણે વસ્તુ અંતર યુ પ્રતિબિંબ અંતર વી અને એ મિત્રો લંબાઈ એફ વચ્ચેનો સંબંધ આપણે દર્શાવે છે તે આપણે તપાસ્યું ત્યારબાદ મિત્રો આપણે છેલ્લે હમણાં જોયું કે લેન્સનો પાવર તેની કેન્દ્ર કેન્દ્રલબ્બાઈના વેસ્ટમાં જેટલો હોય છે અને લેસનો મિત્રો એસ એકમ જે પાવરનો ડાયોટર છે ત્યારબાદ મિત્રો અહીં પ્રકરણ પૂરું થાય છે જો તમને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરો અને મિત્રો આપણે આ પ્રકરણને ત્રણ ભાગમાં વેચ્યું છે બાકી આપણે મિત્રો બધા પ્રકરણના બે ભાગમાં વિડીયો બનાવ્યો છે અને આ પ્રકરણ મિત્રો મોટું હોવાથી આપણે ત્રણ ભાગના વિડીયો બનાવ્યો છે તેથી મિત્રો તમારે ત્રણેય ભાગના પહેલાં મિત્રો પહેલા ભાગનો ત્યારબાદ બીજો અને ત્યારબાદ ત્રીજો તેવી રીતે જોશો તો મિત્રો તમને પાંચ સમાજવામાં સરળતા રહેશે અને મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તેથી મિત્રો તમારે ત્રણેય ભાગ જોવા અને મિત્રો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ત્રણેય ભાગ જોઈ શકો છો પહેલાં એક અને બે ભાગનો વિડીયો બનાવેલ છે મિત્રો તમે જોઈ શકો છો અને મિત્રો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની પર લિંક આપે છે તમે જેની ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરી શકો છો અને મિત્રો ચેનલને પર જરૂર સબસ્ક્રાઈબ કરવી તેથી મિત્રો મને આવા વિડીયો બનાવવાની પ્રેરણા મળશે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બે આઇકન દબાવ દઉં તેથી મિત્રો હું જ્યારે આગળના પાઠનો વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળી જશે વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો